Good afternoon. Chamber, the Southern Gujarat Chamber of Commerce and Industry na Upramukh Shri Dinesh Bhai. Exhibition Cell Head Shri Devesh Bhai. જે કારણ સર આપણે ભેગા થયા છે કે જે મેગા બિલ્ડ એક્સપો કે જે આપણે ચેમ્બર દ્વારા સૌ પ્રથમ વાર કરવામાં આવી રહ્યું છે આયોજન, એના ચેરમેન શ્રી હિરેનભાઈ શાહ, પ્રમોદભાઈ ભગત, મિતેશભાઈ શાહ, ખૂબ જ મોટી સંખ્યામાં પધારેલા પ્રેસ અને મીડિયાના મિત્રો, સૌ પ્રથમ આપ મેગા બિલ્ડ એક્સપો 2020ની પ્રેસ કોન્ફરન્સમાં આપનું સૌનું હાર્દિક સ્વાગત છે અને આપ સૌ આપના કિંમતી સમયમાંથી સમય પડવી અહીંયા અમારા આમંત્રણને માન આપી અહીંયા હાજર રહે બદલ આપને આવકારું છું અને આપનો આભાર પણ માનું છું કે આપ બિઝી શેડ્યુલમાંથી અહીંયા પધાર્યા છો. ખાસ ચેમ્બરના આ વર્ષનું આ પાંચમું એક્ઝિબિશન કરવા જઈ રહ્યા છે. ઓલરેડી આ વર્ષ દરમિયાન સૌ પ્રથમ આપણે યાન એક્સપો ઓગસ્ટ મહિનામાં કર્યું હતું, ત્યારબાદ જાન્યુઆરીના ફર્સ્ટ વીકમાં સ્ટિગમે કે જે એમ્બ્રોઇડરી એસોસિએશન સાથે અને એમ્બ્રોઇડરીના માટેનું જે એક એક્ઝિબિશન ફર્સ્ટ ટાઈમ પ્રયત્ન કર્યો હતો એને પણ ખૂબ જ સફળતા મળી. ત્યારબાદ ઉદ્યોગ કેટલ સફળતાપૂર્વક અને સારી રીતે પાર પાડેલા આ પાંચમું એક્ઝિબિશન કરવા જઈ રહ્યા છે. ખાસ આની વિશેષતા એ છે કે એક તો સૌ પ્રથમવાર આપણે કરી રહ્યા મશીનરીથી લઈને એન્સિલરી યુનિટ્સો અને એન્સિલરી બધી પ્રોડક્ટ્સનો આખું ઉદ્યોગ હતું. ત્યારબાદ ઘણા વર્ષથી એ ધ્યાનમાં આવ્યું હતું કે આપણે બિલ્ડિંગ મટીરિયલ અને એ પણ એક બહુ મોટું વિશાળ મહત્વ ધરાવે છે કે જે આજે સુરતનો આટલો ઝડપી વિકાસ થયો છે એમાં રિયલ એસ્ટેટ અને જે એ ક્ષેત્રનું જે મહત્વનું યોગદાન છે એમાં આ સેગમેન્ટનો પણ એટલો જ ફાળો રહ્યો છે. કોઈ પણ કારણસર એ એક્સપો હવે આપણે દરેક એક્સપો દરેક સેગમેન્ટ લઈએ અને એના માટેના જ પ્રયત્નોનો ભાગરૂપ અને સાથે સાથે અમારી ભાવના એવી પણ રહી છે કે આપણે બધા એસોસિએશનોને સ્ટ્રોંગ કરીએ, કારણ કે ચેમ્બર સાથે 100 જેટલા એસોસિએશનો સંકળાયેલા છે અને વિવિધ એસોસિએશનો પોતાના લેવલથી ઇન્વોલ્વ થાય, એમને પણ આ પ્લેટફોર્મમાં એ લોકો જોડાય અને એક્સપિરિયન્સ મળે સાથે એ લોકો સ્ટ્રોંગ થાય. તો આની અંદર આ ભાગરૂપ આપણે બધા જ આ પર્પઝથી, કારણ કે આ એક બહુ મોટું વિશાળ સેગમેન્ટ છે બિલ્ડિંગ મટીરિયલનું, તો એની સાથે સંકળાયેલા એસોસિએશનોના હોદ્દેદારો ખાસ કરીને પ્રમોદભાઈ ભગત, મિતેશભાઈ શાહ, રમેશભાઈ અને અન્ય હોદ્દેદારો સાથે વાતચીત થઈ હતી અને એમણે ખૂબ જ આ ભગીરથ કાર્ય કહી શકાય, કારણ કે આ બધા સેગમેન્ટો અલગ અલગ છે, એવા 7-8 એસોસિએશનોને ભેગા કરવા અને એ લોકો સાથે એક આ કન્સેપ્ટ, કારણ કે આ હિંમત ઉભી કરવાનું એક કામ છે, કારણ કે દરેકે દરેકનો આવો અનુભવ હોતો નથી એટલે એ લોકો માટે આપણે કરી રહ્યા છે, પ્લસ થોડી મહેનત એ લોકોએ કરવાની છે, ચેમ્બરનો સપોર્ટ છે, આ બધી વસ્તુઓની ઇનિશિયલ એમાંથી કોર્ડિનેટ કરીને મને જણાવતો આનંદ થાય છે કે આ જે ચેમ્બર દ્વારા ઇનિશિયેટ કરવામાં આવ્યું હતું કે ભાઈ એસોસિએશનને મજબૂત કરીએ અને એક સાથે આપણે રહીને મેસેજ જાય એ અમારા પ્રયત્નોને સફળ બનાવવા માટે આ સર્વ એસોસિએશનોના હોદ્દેદારો અને પ્રમોદભાઈ ભગત, મિતેશભાઈ તથા સર્વ એસોસિએશનના સર્વ હોદ્દેદારોનો ખાસ હાર્દિક આભાર માનું છું અને વધારે વિગતો એ લોકો આપશે પણ ખાસ સુરત મશીન ટૂલ્સ હાર્ડવેર એન્ડ બિલ્ડિંગ મર્ચન્ટ એસોસિએશન, સુરત ઇલેક્ટ્રિકલ મર્ચન્ટ એસોસિએશન, સુરત ફર્નિચર એસોસિએશન. તો આપ જોઈ શકો છો કે આ વિવિધતા સભર બધા એસોસિએશનો અલગ અલગ પોતાનું મહત્વ ધરાવે છે, એ લોકોની પોતાની સ્ટ્રેન્થ છે અને એ લોકો આની અંદર સાથે આપણે રહીને ચેમ્બર સાથે આ એક એક્ઝિબિશનનું પ્લાનિંગ કર્યું છે.
આ પ્લાનિંગ લેઆઉટ એ રીતે રાખવામાં આવ્યું છે કે દરેક એસોસિએશનનો એક એક સેગમેન્ટ હોય, એક એક બ્લોક હોય કે જેની અંદર એ લોકો બધા પોતપોતાના મેમ્બરોને અને એ લોકોના થ્રુ જે પાર્ટિસિપન્ટ આવશે એટલે એક એક સેગમેન્ટ વાઇઝ આપણે ત્યાં આયોજન કર્યું છે. અને ખ્યાલ હશે કે સુરત આપણે એમએસએમઈ નું હબ કહેવાય છે, આપણે ત્યાં બધા નાના નાના એન્ટરપ્રિનર જ સુરત 50% જેટલો આપણી અંદર. તો એ તબક્કે ચીફ ગેસ્ટ તરીકે આ એક્ઝિબિશનના ઉદઘાટનમાં શ્રી રામમોહન મિશ્રાજી કે જે આઈએએસ ઓફિસર સ્પેશિયલ સેક્રેટરી ગવર્નમેન્ટ ઓફ ઇન્ડિયા એન્ડ ડેવલપમેન્ટ ત્યાંથી આવશે દિલ્હીથી, કે જે મિનિસ્ટ્રી ઓફ એમએસએમઈમાં સ્પેશિયલ સેક્રેટરી છે, કે જે ખૂબ જ મહત્વનું અને ઇમ્પોર્ટન્ટ એમનો આ મુદ્દો છે અને એ જ્યારે આવી રહ્યા છે એ ખૂબ જ આનંદની વાત છે, એમણે કન્ફર્મેશન આપ્યું છે. તો આ એમએસએમઈ ક્ષેત્રની જ આપણે આ પણ એક એક્ઝિબિશન છે તો એના ભાગરૂપ એ પધારશે. સાથે પાવર ટૂલ્સ કંપનીમાં અગ્રણી એવી હિટાચી કે જે હાઇકોકી તરીકે હવે ઓળખાય છે એના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી દત્તાત્રેય જોશી સાહેબ એ આપણા ગેસ્ટ ઓફ ઓનર તરીકે આવશે. પ્રમુખશ્રી, સહયોગી એસોસિએશનના મિત્રો અને તમામ પ્રેસ જગતના મિત્રો, ખાસ પ્રમુખશ્રીએ ઘણી બધી બાબતો આપને કહી કે આજે આપણે આ વિવિધ સાથે સાત એસોસિએશનો કે જે બિલ્ડિંગ મટીરિયલોની સાથે સંકળાયેલા છે તે તમામની સાથે એક જોઈન્ટ ઓર્ગેનાઇઝ આ આપણું સૌ પ્રથમવાર ચેમ્બર કરવા જઈ રહ્યું છે. ચેમ્બરનો એ જ આશય હતો કે જુદી જુદી પ્રવૃત્તિઓ એ તમામનું એક એક્ઝિબિશન થાય કે જેથી સમાજમાં ઘણીવાર એવા મંદી એવો માહોલ હોય તેવા સમયમાં ખાસ કરીને જ્યારે જરૂર હોય છે કે એક પુસ્તક મળે અને પર્ટિક્યુલર એ પ્રવૃત્તિને વેગ મળે, એમાં કંઈક નવી આવેલી વસ્તુઓ પણ લોકો એને જોવે અને કઈ રીતે સારી રીતે એનો ઉપયોગ થઈ શકે તેવું દરેક માણસોને આજે મૂકવા માટેથી આ એક પ્રયાસ થઈ રહ્યો છે. અમે ગયા વર્ષથી આ પ્રયત્નશીલ હતા અને આ તમામ એસોસિએશનોએ જે સાથ આપ્યો જેથી કરીને આ શક્ય બની શક્યું છે. મિત્રો, ખાસ કહું તો આ હિંમત આ બધા જ એસોસિએશનોને ભેગા કરવાની આ ઉંમરે આ પ્રમોદભાઈ ભગત આપ સૌ જાણો છો, એમણે ખાસ જહેમત ઉઠાવી અને આ તમામની સાથે સંકલન કર્યું અને એસોસિએશનની સહયોગથી આજે આપણે આ પહેલું જ એક્ઝિબિશન છે તો 2700 square meter આયોજન આ મેગાવિલ એક્સપોમાં આપણે કરવા જઈ રહ્યા છે, જેમાં આ તમામ ક્ષેત્રોમાંથી હું તમને દેશની લીડિંગ કંપનીઓ કહું તો ડિક્સિલ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ, આ બધી અગ્રણી કંપનીઓએ આની અંદર ભાગ લીધો છે. મિત્રો, તમામ ક્ષેત્રના એક ત્યાં પ્રમુખશ્રીએ આપને હમણાં જ કહ્યું કે જુદા જુદા ભાગોમાં રાખવામાં આવ્યું છે, પણ જે વચ્ચે આપણો મેઇન પાથવે છે એની અંદર તમામ જે મોટા સ્પોન્સરો છે તેઓ બધા એ આગળના ભાગોમાં એ રીતે પ્લાનિંગમાં જુદા જુદા સ્ટોલ રાખીને બેઠા છે. મેં ખાસ કહ્યું તો હું ફરીવાર આ પ્રમોદભાઈનું નામ એટલે લઉં કે એમણે આ સાથે સાત એસોસિએશનમાંથી આ બધા પ્રેસિડેન્ટ અને વાઇસ પ્રેસિડેન્ટો ભેગા થઈને આ એક જહેમત ઉઠાવી છે અને શહેરમાં આપણે સૌ જાણીએ છીએ કે થોડું વાતાવરણ અત્યારે જે બિલ્ડિંગ મટીરિયલ અને પર્ટિક્યુલર જો આપણે એની વાત કરીએ તો થોડું નબળું લાગે કે ભાઈ અત્યારે પણ આ એક વાતાવરણથી પણ અત્યારે કદાચ બજારમાં આપ સૌને તો ખ્યાલ હશે કે થોડો કામકાજો બધાને સ્ટાર્ટ થયા છે. તો અમે એવી ચોક્કસ આશા રાખીએ છીએ કે આની અંદર અમે આ એક એવો પ્રયાસ છે